પ્રથમ જ આપ સૌને સ્પષ્ટીકરણ કરું છું કે કદાચ આપના મનમાં ખૂણે ખૂણે પણ આશા હોય કે બ્રહ્મ વિહારી સ્વામી અત્યારે વર્તમાન સ્થિતિમાં આપણને કાંઈ રાહત કરશે, તો એને અને આજના વિષયને કશી જ લેવા દેવા નથી. સાથે સાથે આજે કોઈ લાઈનમાં ઉભું રહેવાનું નથી, નથી બેગ કે નથી બેંક. એ તમામ વસ્તુ અને અત્યારે જે આપણી રવિવારની સભા છે એને અને આને કાંઈ જ લેવા દેવા નથી. પ્રશ્ન ક્યાં છે કે આપણા મનમાં ભલે ખ્યાલ હોય કે જૂનું ગયું પણ જૂનું જતું નથી. ગયા વર્ષના જે સુખ દુઃખ હોય, હાનિ વૃદ્ધિ હોય, સફળતા નિષ્ફળતા હોય, અભાવ અહોભાવ હોય, એ તમામ આપણી પાસે રહે જ છે. અને તમામનો જે અનુભવ ભેગો થાય એમાંથી વ્યક્તિને પોતાના વ્યક્તિગત સિદ્ધાંતો ઉભા થતા હોય છે. બરાબર છે, સામાજિક સિદ્ધાંતો છે, ધાર્મિક સિદ્ધાંતો છે, સામૂહિક સિદ્ધાંતો છે, પણ દરેક વ્યક્તિ પોતાના અનુભવ પ્રમાણે એ પોતે વ્યક્તિગત સિદ્ધાંત ઉભા કરતા હોય છે. એક હરિભક્ત મને મળ્યા અને મને કહે કે સ્વામી, હું રાતના 8 વાગ્યા પછી જમતો જ નથી. મને પણ આશ્ચર્ય થયું કે આ બહુ તપ કહેવાય. પછી એને કીધું કે જમું છું તો એસિડિટી થાય છે, એટલે મેં નક્કી જ કર્યું છે. અનુભવના આધારે આપણા સિદ્ધાંત નક્કી થતા હોય છે. એક જણે કહ્યું કે સ્વામી, મુખવાસમાં મને રસ નથી. કેમ? દાંતમાં જાજી જગા હોય, ભરાઈ જાય એટલે ખાતા ના હોય. વ્યક્તિગત અનુભવ પ્રમાણે આપણે આપણા જીવનમાં નાના મોટા સિદ્ધાંત નક્કી કરતા હોય છે. કોઈ સવારે ન ચાલે કારણ કે શરદી થઈ જાય, વ્યક્તિગત સિદ્ધાંત. એક બહુ જ મોટા માણસ, હિન્દી ભાષી, ખૂબ મોટી પદવી ઉપર, સંતોને મળ્યા અને સંતોને કહ્યું કે સ્વામી, મારા જીવનમાં ને મારા ઘરમાં ને કુટુંબમાં લગ્ન કર્યા ત્યારથી ક્યારેય ઝઘડો થયો નથી. સંતોને આશ્ચર્ય થયેલું, પૂછ્યું કે કેમ એવું બને શકે? તમને આશ્ચર્ય થશે કે ઇઝ ઇટ પોસિબલ? પણ એને કીધું કે સ્વામી, મેં એક સિદ્ધાંત જ નક્કી કરી નાખ્યો છે. સંતોએ પૂછ્યું, શું સિદ્ધાંત? એ કે જબ કે મારી પત્ની કે જબ વો અગ્નિ બન જાતી હૈ તબ મેં પાણી બન જાતા. સમજી ગયા ને? અગ્નિ ઓલવાઈ જાય. સંતોએ એને પૂછ્યું કે પણ કોક કોક વાર તમે પણ અગ્નિ બનો છો ને? તે કે ના ના સ્વામી, આપકો સંસાર કી કુછ ખબર હી નહીં હૈ કે એક દફે આદમી પાણી બન જાતા હૈ ફિર કભી ભી વો અગ્નિ બન સકતા નહીં હૈ. સિદ્ધાંત, દરેક વ્યક્તિ પોત પોતાના અનુભવ જીવન યાત્રામાંથી નાના મોટા એ સિદ્ધાંત નક્કી કરતા હોય છે. અને એ વ્યક્તિગત સિદ્ધાંતના આધારે આપણું ભૂતકાળ ચાલેલું હોય છે. તો જૂનું એટલે શું? સિદ્ધાંત. જૂના અનુભવ અને જૂના જ્ઞાનના આધારે જે નક્કી થયેલા હોય એ સિદ્ધાંત, એ જૂનું. નવું એટલે શું? સંકલ્પો. દરેક વ્યક્તિને સારા શુભ સંકલ્પ થતા જ હોય છે. હું કુસંકલ્પોની વાત નથી કરતો, પણ શુભ સંકલ્પો એટલે સ્વાસ્થ્ય માટે, કુટુંબ માટે, પ્રગતિ માટે, પ્રમોશન માટે, પરીક્ષા માટે, બઢતી માટે, સુખ શાંતિ માટે આપણને જે શુભ સંકલ્પો થતા હોય છે. જૂનું એટલે સિદ્ધાંત અને નવું એટલે શુભ સંકલ્પો. અને હકીકતની અંદર આપણે સત્સંગી હોવાના નાતે અને ખાસ કરીને બીએપીએસ સ્વામિનારાયણના સત્સંગી હોવાના નાતે કે આપણો સંપ્રદાય ઐશ્વર્યવાન છે. મૂળભૂત ભગવાન સ્વામિનારાયણે પણ તમામ હરિભક્તો ભાઈ ભાઈ નાના મોટા ગરીબ તવંગર અરે પાપી વિદ્રોહી અને વિરોધીઓના પણ સંકલ્પો મહારાજે પૂરા કર્યા છે.
એ ઐશ્વર્ય આ સંપ્રદાયની અંદર છે અને મહારાજે તમામના સંકલ્પ પૂરા કર્યા છે. પણ એક વસ્તુ નક્કી યાદ રાખજો કે શ્રીજી મહારાજે સંકલ્પ પૂરા કર્યા છે પણ સિદ્ધાંતના ભોગે નહીં. સિદ્ધાંત વોઝ પ્રાઇમરી, કે જે આપણું જ્ઞાન છે, અર્ક છે, એને મૂળભૂત પાયામાં રાખીને મહારાજે સંકલ્પો પૂરા કર્યા છે. હી હેઝ નેવર ગોન અસ્ટ્રે. એ જ આધારે મારે એક વાત કરવી છે કે શ્રીજી મહારાજના વખતની અંદર કે મહારાજ તમામના સંકલ્પ પૂરા કરતા હતા. એ વખતે કુકડ ગામના બે ધરાસિયા ભાઈઓ, ભગવાનસિંહ એકનું નામ ને બીજાનું હરિસિંહ, બે નક્કી કરીને ગઢડા આવે છે. જોજો નક્કી શું કરે છે, નક્કી કરે છે કે આપણે ભગવાન સ્વામિનારાયણ પાસે જઈએ ને એમના ડાબા પડખે બેસીએ. જો ભગવાન સ્વામિનારાયણ આપોઆપ આપણને ડાબા પડખેથી જમણા પડખે બેસાડે, હવે તો બહુ સહેલો સંકલ્પ છે. પણ આ તો હોશિયાર હતા, મહારાજને ખોટા પાડવા આવ્યા હતા ને. એને કીધું કે જ્યારે આપણે ઉભા થઈએ અને આપણું ત્રીજું ડગલું ભરીએ, થર્ડ સ્ટેપ, ત્યારે ભગવાન સ્વામિનારાયણ એક સાથે આપણા દેવને ગુલાબના હાર પહેરાવે, એક પછી એક પહેરાવે, હજુ સમજાય, એકને પહેરાવે હજુ સમજાય, પણ એક સાથે દેવને ગુલાબના હાર પહેરાવે તો એ ભગવાન સાચાને આપણે વર્તમાન લઈએ. એ ગયા, સભા ભરાઈને બેઠી હતી, એને જાણી જોઈને એકદમ ખૂણામાં ડાબે પડખે દેખાય નહીં એવી રીતના હજુ બેઠા. અને મહારાજ કે ભગવાન શ્રી હરિસિંહ એમ ડાબા પડખે હાલે, આવો ઉભા થઈને જમણા પડખે આવો. ઉભા થતા થતા વિચક્ષણ હતા, બેવે આજુબાજુ જોયું, મહારાજના પડખે, ગાદી ઉપર, આજુબાજુ, નીચે, કોઈ જગ્યાએ ગુલાબને હાર તો દેખાય જ નહીં. મનમાં વિચાર થતો હતો કે હવે હાર, અને સીઝન પણ એવી હતી કે ગુલાબ મળે નહીં. પણ જો યાદ રાખો કે હજુ પહેલું ડગલું, બીજું ડગલું ને ત્રીજું ડગલું જયારે ભર્યું, મહારાજે પોતાના હાથમાંથી રૂમાલ ફેંક્યો. અચાનક તમે પસાર થતા હો ને, કોઈ કઈ ચાવી ફેંકે, બોલ ફેંકે, કઈ પુષ્પો ફેંકે, તો આજુબાજુ જે હોય ને બધા જ પકડવા હાથ ઊંચો કરે. એટલે જેવો મહારાજ અચાનક રૂમાલ ફેંક્યો તો દેવ ઘરાસિયાઓએ રૂમાલ પકડવા હાથ લાંબો કર્યો. દેવના હાથમાં રૂમાલ સ્પર્શ થયો અને દેવના હાથમાં એક એક હાર આવી ગયો. આ શ્રીજી મહારાજે સંકલ્પ પૂરો કર્યો. આ પ્રસંગ અક્ષરાનંદ સ્વામીની વાતોમાં છે, પણ હવે યાદ રાખો, દેવે ત્યાં ઘૂંટણ ઉપર બેસીને મહારાજને પોતાનો હાથ આપીને કહે છે કે મહારાજ અમને વર્તમાન ધરાવો. પોતાની ભેડા એક ચારણને લાવેલા, રેકોર્ડ કહેવાય ને, ચારણ સાક્ષી કહેવાય, ન બને તો કેવા કામ લાગે અને બને તોય કેવા કામ લાગે. પોતાની ભેગા જે ચારણ લાવેલા, એ ચારણે પણ છે ને પોતાનો હાથ લાંબો કર્યો કે મહારાજ મને પણ વર્તમાન આપો. તો શ્રીજી મહારાજ શું કહે છે ચારણને, કે તારો જીવ અસુરી છે, તું અમારા વર્તમાન પાડી નહીં શકે એટલે તને વર્તમાન આપતા નથી. સંકલ્પ સિદ્ધાંતના આધારે પૂરો કરે છે, જે જે હાથ લાંબો કરે એના પૂરા કરતા નથી. આ મહારાજનો સિદ્ધાંત છે. જે નિયમ ધર્મ પાડે, જે પવિત્ર હોય, આપણે બધાએ વર્તમાન ધરાવ્યા છે એનો અર્થ એટલો તો થયો ને. જો ગુણાતીત ગુરુએ આપણને વર્તમાન આપ્યા હોય તો આ સભામાં જેટલા બેઠા છે બધાનો જીવ દૈવી છે એ તો પુરવાર થયું ને. કોઈ કાળે ભગવાન સિદ્ધાંત વગર કોઈ પણ સંકલ્પ પૂરો કરતા નથી. એવી જ વાત હરિચરિત્રામૃત સાગરની અંદર આવે છે. મહારાજ નાના મોટા તમામ સંકલ્પો પૂરા કરતા, પણ મૂળભૂત પાયાની અંદર સિદ્ધાંત હતો. મહારાજ શેખપાટ જાય છે, ત્યાં સુધાલાલજી હરિભક્ત એ કુહાડાથી કામ કરતા હશે અને કુહાડો એના માથામાં વાગ્યો અને માથું ફાટી ગયું. એના માતુશ્રી એકદમ સત્સંગી અને સત્સંગના નાતે મહારાજને આજીજી કરવા લાગ્યા અને મહારાજને કહે કે મહારાજ તમારા હાથમાં તો બ્રહ્માંડના નાડી પ્રાણ છે, તો મારો આ એકનો એક દીકરો એને સજીવન કરો, મૂર્છિત થઈ ગયો છે, મરી જશે, લોહી નીકળે છે, શું થશે. મહારાજ ત્યાં હાજર થાય છે અને મહારાજ એ બેનને કહે છે, અને હરિભક્તો પણ બધા ભેગા થઈ જાય કે મહારાજ આ લાલજી સુથારને તમે જીવંત કરો.
श्रीजी महाराज जो सिद्धांत सूके छे चमत्कार करी सके वी शक्ति महाराज मां हती। ब्रह्मांड ना नाड़ी प्राण श्रीजी महाराज ना हाथ मां था, पण सिद्धांत मूळ पाया मां राखे छे। महाराज सूके छे के मरेला ने जीवाड़वा ए अमारू काम नथी, अने जो अमने आवडतू नथी, अमने आवडतू होत तो रामानंद स्वामी धाम मां गया त्यारे अमे रामानंद स्वामी ने पण पाछा जीवाड़िया होत। હવે આવી રીતે શ્રીજી મહારાજ વાત કરે છે કે અમે રામાનંદ સ્વામીને પણ પાછા જીવાડ્યા હોત। પછી મહારાજ કહે છે કે પણ એવું જીવાડતા આવડે છે કે એને મરવાનું ક્યારેય આવે નહીં, એ અમારું કામ છે। કે એકવાર મરેલાને તમે જીવાડો એને ફરી વાર મરવાનું હોય જ છે, પણ અમે સત્સંગીને એવું જીવાડીએ છીએ કે એને ક્યારેય મરવાનું આવતું નથી, કહેતા કે આત્મભાવ કમાડીએ છીએ। महाराज कहे कि आ लालजी सुथार ए आत्म छे, एनो नाश थतो ज नथी, अने महाराज बहु प्रेम थी एने माथे पाटे बांधे छे। बेन ने कहे तमे शीरो तैयार करो, हजू तो सजीवन थाय ए पहेला महाराज शीरो बधाने पीरसे छे। तरत ज लालजी आंख खोले छे, जे घा 6 महीने न रुजाय ए श्रीजी महाराज ना स्पर्श थी 15 दिवस मां रुजाय छे, पण सिद्धांत ना आधारे ज महाराज काम करे छे। सिद्धांत शु के तमारो मारो परधर्मी कोई नो संकल्प पूरो करे, पण एना अंते श्रीजी महाराज एक स्पष्ट वात करता के मानस ने जीवनी अंदर सत्संग थाय। महाराज कहता के मेरा जो जन्म हुआ है मूल अज्ञान के नाश के वास्ते, अहम अने ममत्व ए टाड़वा माटे, जीव ने माया थी पर लई जवा माटे, भ्रमरूप करवा माटे, सत्संगी वधु दृढ़ सत्संगी अने शुद्ध ने साचा सत्संगी थाय ए हेतु सर श्रीजी महाराज नो पोतानो आ सिद्धांत हतो। अने ए सिद्धांत ना आधारे ज आपणी गुरु परंपरा आपणा सत्संगी अंदर, एटले याद राखो जूनू एटले शू सिद्धांत, नवू एटले आपणा शुद्ध संकल्पो, पण सिद्धांत आधारे सत्संग आधारे अपना शुभ शुभ संकल्पों से बधाज महाराज अहीं पूरा करे छे। ए श्रीजी महाराजे वचन आप्युं छे। गुरु परंपरा में पण एवा दृष्टांत आपणे जोईए छे, गुणात्यान साई भगतजी महाराज, शास्त्रीजी महाराज, योगीजी महाराज, प्रमुख स्वामी महाराजे तो आपणे ना साक्षी छे के अढळक आपणा संकल्पों पूरा कर्या छे। अढळक रात दाड़ो तमे संकल्प कर्यो होय ने स्वामी ना दर्शन करवा गया होय, तमारा मारा नहीं कोई मित्र ना लाया होय, तो ही संकल्पो पूरा थाय छे। एना केटला दृष्टांतो आपीए, स्वामी श्री जारे अक्षरधाम पधार्या अने 4 दिवस स्वामी श्री नो देह हतो अने अंतिम दर्शन करवा लाखो हरिभक्तो गुणभावी बधा आव्या, बधाने अनुभव छे के पोताना शेरी माथी पोतानी सोसायटी माथी, अरे अमने ज्या ज्या संतो बदा श्रद्धांजलि सभाओ देश परदेश मां करवा गया, नाना मोटा तमाम जे दर्शन करवाना आव्या होय एने वातो सांभळी होय, जेने वातो सांभळी ना होय एने टीवी मां दर्शन कर्या होय, सत्संगी बिन सत्संगी पण स्वामी श्री ना देश समक्ष टीवी नी सामे अखंड दीवो जलावीने प्रार्थना करता एवा बिन सत्संगीओ पण ઘણા છે। કેટલા એવા ઘર છે કે 4-4 દિવસ સુધી રસોઈ જ રાંધી નથી, સત્સંગી નહીં, બિન સત્સંગી નહીં, નાસ્તિક જેવી વ્યક્તિ હોય ને તો પણ એના ઘરની અંદર એવું વાતાવરણ સર્જાયું હતું કે 2 દિવસ 3-3 દિવસ રસોઈ ના રાંધી હોય, ખુદ આપોઆપ એવી દિવ્યતા પ્રગતિ હોય, એવા બધાની અનુભૂતિ છે। કેટલાય સ્વામી એમને જૂનું કહ્યું હોય કે તમે બીડી મૂકવાનો સંકલ્પ કરો અને સ્વામી ધામમાં ગયા ને તો અંત અવસ્થાએ દર્શન દઈ દર્શન કરીને અંતિમ દર્શન કરીને પણ સ્વામીનો જૂનો સંકલ્પ પૂરો કર્યો, કેટલાય મૂક્યું હોય ને પાછું ચોટી ગયું હોય એ પણ આવીને સંકલ્પ પૂરો કર્યો છે। એક જૈન કુટુંબ હું ઓળખું છું, સ્વામીએ હસતા હસતા એમને વર્ષો પહેલા કહ્યું હતું કે તમારે રોજ એક સ્વામિનારાયણની માળા કરવી, હસતા હસતા એમણે ના પાડી હતી અને સ્વામીના અંતિમ દર્શન કરીને આખું કુટુંબ રોજ સ્વામિનારાયણની એક માળા કરતું થયું। લો સત્પુરુષની દયાથી નાના મોટા તમામના સંકલ્પ પૂરા થાય છે, પણ પાયામાં સિદ્ધાંત છે કે કેમ કરીને સત્સંગમાં વૃદ્ધિ થાય, જીવ પવિત્ર થાય,
व्यक्ति भ्रमरूप थाय अने व्यक्तिना जीवनी अंदर पोते कल्याणना मार्गे चाले जीवनो सत्संग थाय ए मूलभूत सिद्धांत छे। આજે જે મારે આપને આ પ્રસંગ કેવો છે આપે છૂટક પૂટક સાંભળ્યો પણ હશે, પણ ઘણું વિચારીને કહું છું, કારણ કે હું આપની આગળ રજૂ કરું છું કે મને ઘણી શંકા કુશંકા થયેલી છે, નિખાલસપણે કહું છું। એક બીજી રીતે મેં તપાસી તપાસીને હું આ વાત કરું છું, પણ ઘણી વાર કેવું છે કે તમને મનાય એટલે જ સાચો એવું નથી હોતું। ટ્રુથ ઇઝ ટ્રુથ, સત્ય વાત સત્ય જ છે, તમને ના મનાય ને મને ના મનાય, પણ સાચી એ સાચી જ છે। આખી દુનિયા ભેગી થઈને કે આ સૂર્ય ખોટો છે, થઈ જાય ખોટો, બોલો ને, શક્ય જ નથી। તમારા અને મારા અભિપ્રાય પ્રમાણે ભગવાન અને ભગવાનના સિદ્ધાંત કે દુનિયાની હેરફેર થતી નથી, આપણે તો સામાન્ય જીવ છે, એ અફર છે। આજે હું પ્રસંગ એટલે કહું છું કે ઇટ ઇઝ ટ્રુ, તમને પણ સતર્ક થઈને સાંભળજો કે જ્યારે સ્વામીશ્રી ધામમાં ગયા અને સ્વામીશ્રીની અંતિમ ક્રિયા ચાલુ હતી, હજુ સ્વામીનો દેહ લાવે પહેલા સ્વામીશ્રીના અગ્નિ સંસ્કાર માટે જે ઓટો તૈયાર કર્યો હતો, સંતો અતિ પ્રેમથી વિચારથી તમામ વૈદિક વિધિથી બધા જ લાકડા આ તે ઘાસ ને બધું ગર્ભ બધું જ શાંતિથી ગોઠવતા હતા, ચંદનના પણ લાકડા મૂકીને બધી જ રીતે બધું આયોજન કરતા હતા। એ વખતે સમય એટલે હું કહું છું કે વર્ષો પહેલા જયારે અમે સાધુ થયા 1981માં, ત્યાર પછી અમદાવાદની અંદર કિશોર મંડળ બાળ મંડળ ને બધું મંડળ સંતો બધા ચલાવતા હતા, એ વખતે અમારા કિશોર મંડળમાં આવતો આપણો એક યુવક, નામ પણ તમે જાણતા હશો, આંબાવાડીનો યુવક દિલીપ ગુપ્તાણી, અને બહુ જ ચુસ્ત સત્સંગી, આખું એનું કુટુંબ સત્સંગી, એમના પિતાશ્રી મનસુખભાઈ ભુક્તાણી એડનમાં 1970માં યોગી બાળકના સંકલ્પ સંપર્કથી એમને સત્સંગ થયેલો। ત્યાર પછી એમને બે દીકરાઓ અને ચાર દીકરીઓ, એમ છ સંતાનો, તમામ દીકરા દીકરીઓની અંદર અમુક ચુસ્ત સત્સંગી, બીજા ગુણાનુરાગી, બધાને જ સત્સંગ માટે ભાવ, પણ એક જ દીકરો જેને સત્સંગ જોડે કોઈ જ લેવા દેવા, 1980 થી એ છૂટો થયેલો, પરદેશ જઈ લંડનમાં સેટલ થઈ પોતાના બાહુ પડે નાના મોટા ધંધા કરી, દીકરાઓ પણ સારામાં સારી રીતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા, ખૂબ સારી રીતે કમાઈ બાહોશ, પણ નાનપણથી એક દીકરો જેને સત્સંગને કોઈ જ લેવા દેવાની, અને સત્સંગ માટે એટલું લેવા દેવાની, ભગવાન અને ધર્મ માટે અંદરમાં અરુચિ, 15 વર્ષની ઉંમરે મિત્રના ડાવે વ્યસન કેતા દારૂ સિગરેટ એમાં પોતે ચડી ગયેલા, અને જિંદગી ભર એ વાત ચાલુ રાખી, લેશ માત્ર ભગવાન ધર્મ માટે રૂચિ, આખા કુટુંબમાં બધાને જ સત્સંગ અભિરુચિ, મનસુખભાઈ ના દિલમાં એક સંકલ્પ રહ્યા કરે કે મારો આ એક દીકરો એને પણ સંકલ્પ સત્સંગ થાય, કઈક ભાવના થાય, વર્ષોની હું આ વાત કરું છું। દિલીપ ના મનમાં એમ કે મારા મોટા ભાઈ એના એ કઈ જીવમાં સત્સંગ ઉતરે, એક કે બીજી રીતે એમની બહેનો અને બીજા જુદી જુદી રીતે બાપાને પત્ર લખે કે કેન મોકલાવે કે સત્સંગ થાય, પેલા ને કોઈ જ પ્રકારે રુચિ અભિરુચિ નહીં, ભગવાનનું કરવું એવું। અત્યારે હી ઇઝ અબાઉટ 62 યર્સ ઓલ્ડ, દિલીપના વર્ષ જ 48 વર્ષ થયા છે, એકદમ પાછા સિન્સિયર, એમના પિતાશ્રીની સેવામાં લંડન થી બધું દુકાન વેચીને પણ એ સેવામાં આવી ગયેલા, એટલે એકદમ સિન્સિયર, પણ સત્સંગ ભજન ભક્તિ ખાસ કરીને સ્વામિનારાયણ બીએપીએસ તો પેટા વિભાગમાં આવી ગયું, કોઈ લેવા દેવા જ નહીં, વારે વારે એવું બોલ્યા કરે કે આ બધો ધર્મ એટલે ધતિંગ છે, ધર્મ એટલે જે કોમન વર્ડ છે ને ધંધો છે, ધર્મમાં કોઈ આસ્થા નથી, આ ભેગા થઈને અર્થિન સમય બગાડે છે। એમના પિતાશ્રીનો સંકલ્પ પૂરો કરવા માટે ટ્રેનમાં ગાડીમાં વિમાનમાં મિની બસ કરીને સ્પેશિયલ ઇલેક્ટ્રિક આખી નાની મોટી ગાડી કરીને એમના બાપુજીને આપણા તમામ મંદિરના દર્શન કરાવી ચૂકેલા છે, પણ પોતે ગયા નથી, અક્ષરધામ જઈ આવ્યા પણ માથું નમાવ્યું નહીં, કોઈ લેવા દેવાય નહીં। હું તમારી આગળ વાત કરું છું કે આખા કુટુંબમાં નાના મોટા બધાના એક એક વાર મળેલા છે,
પણ આ ભાઈને ક્યારેય દીધા નથી ને મળ્યા નથી. બાપાના જયારે અગ્નિ સંસ્કાર વખતે એમના દિલીપના ઘરની અંદર એમના માતુશ્રી સુતા હતા, ટીવી ચાલુ કર્યું, ટીવીમાં બધા લાકડા ગોઠવાતા હતા, નજુ સ્વામીનો દેહ આવે એવી બધી વાતચીત ચાલતી હતી. એમાં આ એમના મોટા ભાઈ ટીવી આગળ બેઠા હતા અને એકદમ એમને ટીવીમાંથી ચંદનની વાસ આવી. સાંભળજો, સુવાસ આવી. આ તો પોતે તર્ક પ્રધાન, દેખાડો તો માને નહીં પણ પોતાને આવી છે ને, આમાં આવી વ્યક્તિ છે ને, આપણું ના માને પણ એને અનુભૂતિ થાય. પણ તર્ક વિતર્ક એટલે તરત જ એમના માતુશ્રીને પૂછ્યું કે તમને કઈ સુવાસ આવે છે કે ચંદનની સુવાસ આવે છે. ત્યાં સુધી એને દિલીપને બૂમ પાડી. દિલીપ જયારે આવ્યો એને એને કીધું દરવાજા આગળ તો કઈ અનુભૂતિ નહીં થઈ, જેવો નજીક આવ્યો કશું નથી કીધું. ઘણી વાર કેવું છે કન્ડિશનલ આપણે પૂછતા હોઈએ, એમ સારું લાગે છે ને પેલો પછી સારું જ કે એવું લાગે છે પૂછે, એ નોન કન્ડિશનલ કહેવાય. નહીં આપણને દાળ પીરસે કેવી લાગી સારી ને, પેલે હા રીત લાગે ને, કન્ડિશનલી વ્યક્તિ પૂછતા હોય છે. એટલે આને દિલીપને નોન કન્ડિશનલ પૂછ્યું કે ભાઈ તને કઈક આમાં કઈક અવનવું લાગે છે, પેલો કે ચંદનની વાસ આવે છે. દિલીપના ધર્મપત્ની બીમાર હતા બીજી રૂમમાં, એને જગાડીને લાવ્યા, કશું જ કીધા વગર એને કહ્યું કે ચંદનની સુવાસ આવે છે. પણ આ માને તે બીજા ને, એને ત્યાં કામ કરતા એક નટુભાઈ, એ એમના ઘરમાં એને બોલાવ્યા દુકાનમાંથી અને કીધું કે ભાઈ નટુ તું એક કામ કર. તો નટુભાઈ પોતે કીધું કે કેમ ઘરમાં ચંદનની વાસ લે. પછી એને કીધું કે ઘણી વાર આપણે જે ફ્લેટમાં રહે છે, 3 માળનો ફ્લેટ છે, તે ફ્લેટ છે કે ફ્લેટમાં ઘણાને ટેવ હોય કે ઘરમાં અગરબત્તી કરીને દરવાજા બહાર અગરબત્તી મૂકતા હોય, તું જોઈ આવો કોઈ જગ્યાએ બારણાની બહાર અગરબત્તી નથી નીકળ, અગરબત્તીની વાસ પણ આવે. હજુ સાંભળો, એને સંતોષ ન થયો કે દરેક ઘરમાં બારણું ખખડાવો અને ઘરમાં કોઈ અગરબત્તી કરી છે કે નહીં. હવે રિસર્ચ પણ ઊંડું હોય ને, દરેક ઘરની અંદર આ નટુભાઈ જઈ અને એને બારણું ખખડાવ્યું અને એને જોયું તો ઘરમાં કોઈને ત્યાં અગરબત્તી નહોતી. આ વાત જયારે બની ને, એનું નામ અત્યારે મારે કેવું છે કે સત્સંગી નથી થયા હજુ, બધા જ વર્તમાન ધારણ કરીને, પણ એના જીવમાં એક પ્રતીતિ થઈ કે આ પૃથ્વી પર કોઈ પણ ભગવાન અને ઐશ્વર્યવાન સ્વરૂપ હોય તો એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ. સેંકડો એના મિત્રોને એમને આ વાત કરી ચૂક્યા છે. નવો એમને બંગલો બાંધ્યો, એનું નામ રાખ્યું છે મહંત પુવન, મહંત સ્વામીના નામે. સત્સંગી નથી થયા એ હું તમને પાકું કહું છું. અને જો અહીંયા કદાચ આવ્યા હોય તો પહેલી વાર રવિ સભામાં આવ્યા છે અહીંયા દિલીપ. આવો બધા દિલીપભાઈ ને આ વિક્રમભાઈ, જો બાજુમાં વિક્રમભાઈ હાથ ઉભો કરો, આ વિક્રમભાઈ આમ કરો બધા, જો પહેલી વાર આપણી રવિ સભામાં આવે છે. અને મારે વાત એ કરવી છે કે તમે એમ કહો કે હું આ ચમત્કારમાં હું ઘટાડવા માંગતો જ નથી, પણ એક વાત હું અવશ્ય કરીશ કે 3-4 દિવસ પહેલા દિલીપ એમના ઘરની અંદર નાના મોટા બધા કાગળિયા એ બધા તપાસ કરતો હશે, એમાં 2010નો એને એક પત્ર મળ્યો અને કોઈને કીધા વગર ખાનગીમાં એમની બેને બાપાને મુંબઈ પત્ર લખેલો કે અમારા ઘરમાં બધાને શાંતિ છે, અમારા ઘરમાં એક જ અમારો મોટા ભાઈ વિક્રમભાઈ એને જરા પણ સત્સંગનો લેશ પણ છાંટો નથી. તો અમારો સંકલ્પ છે ને કોક વાર ક્યારેક કઈક સત્સંગ થાય. 2011માં બાપાનો લખેલો પત્ર એને પ્રાપ્ત થયો કે વિક્રમભાઈને સત્સંગ થશે અને તમારી હયાતીમાં સત્સંગ થશે તો આનંદ. ધામમાં જતા જતા પણ અંત કાળે પણ સત્પુરુષ આપણા સંકલ્પ પૂરા કરે છે. આ કઈ રસ્તે મૂકેલો ધર્મ નથી, આપણા સંપ્રદાયમાં સત્ય છે, સર્વોપરિતા છે, પવિત્રતા છે, શુદ્ધતા છે. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામીની અંદર એવી દિવ્યતા છે. પણ તમે જે સંકલ્પ કરો સિદ્ધાંત આધારિત હોવો જોઈએ. એવું નથી કે તમે ચાંપતા બોને થાય નો ડોરી. સિદ્ધાંત આધારિત જે કઈ તમે સંકલ્પ કરશો એ ભગવાન સ્વામિનારાયણ ને ગુરુ પરંપરા અવશ્ય આપણા સંકલ્પ પૂરા કરે છે. અને હકીકતની અંદર ક્યારે સિદ્ધાંત મૂકીને તમે કશું કામ કરવા ગયા,
કશી પણ આપણે ક્રિયા કરવા ગયા તો સત્પુરુષ તો એક સ્વભાવ છે તરત જ રોકે. અમદાવાદમાં જો તમને પ્રસંગ કહું, સ્વામીનું કેવું, પ્રમુખ સ્વામી મહારાજનું, આપણે બાપાના ઉતારાની અંદર કઈક મીટિંગ હતી ને બાપાએ તાત્કાલિક બધાને બોલાવ્યા. વડીલ સંતો બધા આવી ગયા હતા, બે ત્રણ અમે નાના નાના સંતો પણ ત્યાં પહોંચી ગયા હતા. એમાં નારાયણ મુનિ સ્વામી આવવાની અમે રાહ જોતા હતા અને નારાયણ મુનિ સ્વામી એમના સ્વભાવ પ્રમાણે સ્નાન કરવા ગયા હતા. અને સ્વામી છે ને આમ રાહ જોતા, સ્વામી રાહ જોવાની બાપાની ખાસિયત કે જે આવું ટેબલ હોય ને તો સ્વામી આમ આમ કર્યા કરે, આમ રાહ જોતા હોય. આમાં પછી વારે વારે એમને એમ તો વાતો ના કરે, કેવું છે, સારું છે, એવું તો ના હોય બાપા ગાડી. બધા શાંત થઈને બધા બેઠા હતા અને અમે રાહ જોતા. તો એમાં નારાયણ મુનિ સ્વામી જેવા આવ્યા ને મોડા, એટલે બાપા એવું બોલ્યા કે મુનિ ફેલ, મોડા આવ્યા ને. જો સ્વામી જે કઈ કાર્ય કે ક્રિયા કરે ને પદ્ધતિસર, સમયસર, પાકા પાય, એકદમ આપણે કહીએ ને શું આયોજિત. એટલે મને લાગ્યું કે મોડું થયું છે, બાપાને ઉતાવળ છે, બાપાએ નારાયણ મુનિને ફેલ કર્યા, એટલે મેં જે છે ને ટૂંકાવી નાખી છે સ્વામિનારાયણ ભગવાનની જે, અક્ષભૂષો મહારાજની જે, પ્રમુખ સ્વામી મહારાજની જે. બાપા કે બ્રહ્મિયારી ફેલ. એમને સમયસર કામ કરવું છે, શું આયોજિત કામ કરવું છે, આપણો પણ વ્યવહાર સંસાર એકદમ પરફેક્ટ થાય, પણ શોર્ટકટ નહીં, સિદ્ધાંતના ભોગે નહીં. સિદ્ધાંત પણ સાચવો, સત્સંગ પણ સાચવો અને સંકલ્પ પણ તમારા પૂરા કરો, એ સત્પુરુષની રીતભાત છે. અને આ જૂનું નવું હું તમને જે વાત કરું છું કે જ્યારે નવું વર્ષ આવે દરેકના મનમાં એક ભાવના હોય. આપણે દિવાળી ઉત્સવ કેવી રીતના ઉજવતા હોઈએ છીએ, જુદી જુદી રીતે, કોઈ નવા કપડા લઈ, ઘરમાં નવો રંગ કરી, નવી ગાડી લઈ, છેવટે કઈક ના હોય તો રંગ બદલી, બીજું કઈ ના હોય તો હેરસ્ટાઈલ બદલે, હોય છે બધા ઘણા બધા. હવે તો બેંકમાંથી નવી નોટોની તો વાત જ આવી નહીં નીકળ, નવા વર્ષે બધા નવી નોટો લઈને ફરતા હોય છે. વાત મારે એવી કરવાની કે આપણે સતત કઈક નવીન કરીને નવું વર્ષ ઉજવતા હોય છે. દુનિયાની અંદર પણ નવું વર્ષ ઉજવવાની જુદી જુદી રીતો છે. તમને એમ લાગે છે કે આપણે ત્યાં જ વર્ષ છે. આપણે દિવાળી ઘણીવાર ઓક્ટોબરમાં આવે, ઘણીવાર નવેમ્બરમાં આવે, પણ તમે દુનિયાની રીત પ્રમાણે જોવો તો આ દુનિયાની અંદર કોને નવું વર્ષ કરવું એ જ આપણા માટે પ્રશ્ન જેવો સમાય છે. યુકે અમેરિકાની અંદર જાન્યુઆરીમાં નવું વર્ષ ઉજવાય, ફેબ્રુઆરીની અંદર ચાઇના, વિયેતનામ, કોરિયાની અંદર ફેબ્રુઆરીમાં ઉજવાય. હવે કયું નવું વર્ષ કરવું તમે શાંતિથી વિચારજો. માર્ચની અંદર તિબેટની અંદર, બર્મા, થાઈલેન્ડ એની અંદર નવું વર્ષ ઉજવાય છે. એપ્રિલ મે રોમન્સની અંદર, એપ્રિલની અંદર અને મે ની અંદર નવું વર્ષ ઉજવાતું હતું. જૂનની અંદર નાઇજીરિયા દેશ છે એની અંદર જૂનની અંદર નવું વર્ષ આવે છે. જુલાઈની અંદર કચ્છ, આપણે કચ્છની અંદર કચ્છી નવું વર્ષ ક્યારે આવે, જુલાઈની અંદર આવતું હોય છે. ઓગસ્ટની અંદર પારસીનું નવું વર્ષ, સપ્ટેમ્બરની અંદર યહૂદી એનું નવું વર્ષ હોય, ઇથોપિયાની અંદર નવું વર્ષ અમે ગયા હતા તો સપ્ટેમ્બરની અંદર ઉજવાતું હોય છે. ઓક્ટોબર નવેમ્બર ફરી આપણે આવી ગયા, ડિસેમ્બરની અંદર પણ ઉજવાતું હોય છે. એક મહિનો એવો નથી જ્યાં નવું વર્ષ આ દુનિયામાં ઉજવાતું નથી, તો આપણે કયું કરશું નવું વર્ષ? રિલેટિવ થઈ ગયું ને. તમે દીવા પ્રગટાવીને નવું વર્ષ કરીએ, આપણે સ્કોટલેન્ડની અંદર નવું વર્ષ કેવી રીતના ઉજવે છે, જેના હાથમાં જેટલું બળ ને એવી રીતના ઉજવે. સ્કોટિશ પીપલ છે ને બહુ મજબૂત કહેવાય, એટલે અગ્નિના ગોળા કરી અને આખા માથા પર ફેરવ્યા કરે અને આપણે દીવા ફેરવીએ, એટલે અગ્નિનો ગોળો કરી અને માથે ફેરવે, એવી રીતના એ લોકો નવું વર્ષ ઉજવે. જે જે જગ્યાએ જુઓ, પેનામા કરીને જગ્યા છે, એક્વાડોર કરીને જગ્યા છે, એમાં નવું વર્ષ કેવી રીતના ઉજવે, પોતાના દુશ્મનના પૂતળા બાળીને. એટલે દરેક જણ કોક તો પૂતળું મારે છે, સમજી ગયા ને, દરેકને નાના મોટા દુશ્મન છે. પૂતળા બાળીને નાના છોકરાઓ પણ પૂતળા બાળે, કોના બાળતા સર, નાનપણથી વેર છે. વેર જે દૂર કરીને નવું વર્ષ ઉજવવાની વાત આવે છે. જુદા જુદી સંસ્કૃતિની અંદર રીતભાત જુદી છે. પેરેગ્વે, યુરોગ્વે, એ જે લેટિન અમેરિકાના દેશો છે એની અંદર નવું વર્ષ કેવી રીતના ઉજવે છે ખબર છે? બધા જ બારી બારના ખુલ્લા રાખવા,
ઘરના બારણા ખુલ્લા રાખવા અને કબાટના બારણા ખુલ્લા રાખવા. સમજી ગયા? જે કાંઈ ખરાબ હોય એમાંથી ભાગી જાય. આપણે બહુ ડેન્જરસ થઈ જાય મારી બારણા કબાટના બારણા ખુલ્લા રાખીને જોવું કે જે કાંઈ ઇવિલ હોય એમાંથી ભાગી જાય. એવું એની આખી રીત છે. એ પણ જુદી જુદી રીત છે. જુદી જુદી રીતે દરેક વ્યક્તિ પોતાની બાજુનું જે નવું વર્ષ એ ઉજવતા હોય છે. ઇટલીની અંદર રોમન જૂની પ્રથા છે. અત્યારે ઇટલીની અંદર નવા વર્ષે શેરીઓમાં ચાલવું એ મુશ્કેલીજનક કહેવાય. કેમ? એવું કહેવાય છે કે પહેલા માળ બીજા માળથી પોતાના ઘરમાં જૂનું ટીવી હોય, જૂનું ફ્રીજ હોય, એ નીચે મૂકવાનું નહીં. શું કરવાનું? ઉપરથી નાખવાનું. એટલે બહુધા બહુ લોકો છે ને ફૂટપાથ પર ચાલતા જ નથી. દબાણ દબાણ કઈક ને કઈક પડતું જ હોય. આપણે તો ભેગું કરવાય ફરીએ. જે જૂનું બધું મળ્યું ભંગારનું કામ એ આપણને લાગે. જુદી જુદી રીતે બધા પોતાનું ઉજવતા જાય. તો જૂની પ્રથા છે. જૂનું કાઢો. આપણો સ્વભાવ છે ને જૂનું નીકળતું જ નથી. જો જો અત્યારે તમારા ઘરમાં આવીએ ને તમારા ખાના ખોલીએ, આમ તો ખોલવાના નથી અમે, પણ તમારા ખાના ખોલીએ, ભલે મોબાઈલ બદલાઈ ગયા હોય ને પણ જૂના જૂના મોબાઈલના ચાર્જરો તો હશે જ. બોલો, દરેકના ઘરમાં બે પાંચ હશે. ભલે ફોન જતો રહ્યો, પોર્ટ ખલાસ થઈ ગયું, તોય પડ્યું પડ્યું ગુણ કરશે. લે નવા વર્ષે તમે ભેગા થઈને બે દિવસ કાઢીને આ નથી જોઈતું, આ નથી જોઈતું, આ નથી જોઈતું, આને કાઢું એમ કઈ જુદું કાઢો અને પછી જો કદાચ કામ લાગે. પાછું લઈ લો. લે છોડી શકતા નથી. નવાનું જૂનું શું કરવાના છે? આપણે છૂટતું નથી. આ બાજુ ઇટલીની અંદર એવી પ્રથા છે કે જૂનું હોય એને ઉપરથી જ નાખી દો, ભેગું થાય જ નહીં, નવું ઘરમાં રખાય જ નહીં. એમ જૂની જૂની રીત. સ્પેન અને પોર્ચુગલ એમાં એવી રીત છે કે જૂના વર્ષના 12 વાગે અને નવા વર્ષના શરૂઆતના 12 ના જે ટકોરા શરૂ થાય ને, 12 ટકોરા પડે ને ઘડિયાળના, આખા ઘરમાં આખા શહેરમાં બધા જ છે ને 12 દ્રાક્ષ ભેગી કરી રાખી હોય. દરેક ટકોર એક એક દ્રાક્ષ ખાવાની. એમાં જો સારી નીકળી તો એક કલાક એ વર્ષ સારું જશે એ મહિનો, અને ખરાબ નીકળી એટલે ખાટી નીકળી તો એ ખાટો જશે. બે એટલે બધા જ નક્કી કરે કે જાન્યુઆરી બહુ સારો, ફેબ્રુઆરી સારો, માર્ચ બહુ બાપરે ખાટો. આવી રીતે પોતાનું નવું વર્ષ પ્રિડિક્ટ કરતા હોય છે દરેક જણ. નાની મોટી તમે ટ્રાય કરજો. દ્રાક્ષ હવે પ્રથા જુદી છે, રીતભાત જુદી છે, વાત એટલી કરવી છે. જુદી જુદી રીતે બધા જ. આમાં કોઈનું સારું કોઈનું નરસું એવું કહેવા હું માંગતો જ નથી. એટલું જ કહેવા માંગુ છું કે આ દુનિયામાં આપણે સૌ રહીએ છીએ જુદી જુદી સંસ્કૃતિ, જુદી જુદી સભ્યતાઓ, જુદા જુદા દેશો, જુદા જુદા સંસ્કારોથી વર્ષ બદલાય છે, રીતભાત બદલાય છે. રિલેટિવ છે, કોઈ એક રીતભાત નથી. ડેનમાર્ક ની અંદર એવું કે છે કે નવું વર્ષ કેવી રીતના ઉજવવું, તો 12 ના ટકોરે બધા જ ખુરશી પર ચડે અને જેવા 12 વાગે એટલે પગમાં જેટલું બળ હોય એટલા બળથી તમારે ખુરશી ઉપરથી કૂદવાનું. જેટલો લાંબો ઘુસકો એટલું સારું વર્ષ. અને જો ઢબ દઈને પડી ગયા તો એમને શરૂઆતથી જ યોગી મહારાજ હોસ્પિટલ શરૂઆતથી જ. પણ આ પ્રથા છે. પણ બીજી પ્રથા બહુ અવનવી છે ડેનમાર્ક ની અંદર કે આપણે જેમ સ્ટીલના થાળી વાસણ છે તો તમારા આડોશી પાડોશી બીજાના ઘર આગળી થાળી વાડકા, કાચના થાળી વાડકા તોડવા, ડિશ બ્રેકિંગ, ત્યાં જઈ અને એના બારી બારણા ગાડી નાખી નાખીને થાળી વાડકા તોડવા, કાચના હોય એટલે ચાઇના ક્લેના હોય, જેટલા તમે મજબૂતાઈથી અને જેટલા બારીકાઈથી તમે તોડી શકો એટલું જ સારું તમારું નવું વર્ષ થશે ને એટલા જ મિત્રો થશે. લે હલવાઈ જઈએ ને આપણે. કોઈક આપણને આવું કરતા પણ પ્રથા છે. ગ્રીસ ની અંદર એવી પ્રથા છે કે લોકો સુઈ ગયા હોય તો નવા વર્ષે કોઈકને ડુંગળીના દડો એના માથે મારીને ઉઠાડે તો એનું વર્ષ શુભ જાય. સ્વામિનારાયણને તો ડેન્જર થઈ જાય. એની માન્યતા શું છે કે ડુંગળીનો દડો એના માથે અડાડે તો એને ક્યારેય
અપશુકન થશે નહીં, શેતાન પણ ડુંગળીના દડાથી ભાગી જાય એટલે આપણે પાકાને સાચા છે. ડુંગળી તો શેતાન પણ ભાગે છે, એને પણ બિચારાને પોસાતી નથી. આવું ગ્રીસરૂપ છે. અને તમે જો ઘરમાંથી બહાર નીકળો તો ઘરમાં પાછા આવતા વખતે તમે જેમ આપણે નાળિયેર વધેરીએ, ગ્રીસ ની અંદર એ લોકો પોમોગ્રેનેટ કહેતા કે શું કે ને, દાઢમ. હા, ગ્રીસ ની અંદર દરેકના ઘરે પોતે દાઢમ વધેરીને ઘરમાં પ્રવેશ કરવાની એવી વાત છે. ખાબો જ્યાં જેટલી દુનિયા નથી, બધાની જગ્યાએ જુદી જુદી રીત છે. જર્મની અને ફિનલેન્ડ ની અંદર રીત શું છે, રાતે આખું ઘર ભેગું થાય, ચમચીની અંદર લેડ કે ટીન એને ધગધગ થી જ્વાળા ઉપર પીગાડે, લેડ અને ટીન જે કોઈ પીગળી જાય, બરફનું પાણી હોય અને દરેકે ચમચી પોતાની પીગાડીને પછી બરફના પાણીમાં એ મેટલ નાખવાનું, જેવું પાણીમાં છમ દઈને પડે અને પછી એનો જે આકાર થાય, કોકને ગોળ થાય, કોકને ખીલા વાળો થાય, કોકને લાંબો થાય, કોકને ટુકડા ટુકડા થાય, આકાર થાય ને જેવું ફ્રીઝ થાય, તો પછી આખી રાત એકબીજાના આકાર જોવે અને આકાર આધારિત તમારું ભવિષ્ય એકબીજા ભાગે, કે તારું હું અણીદાર છે, તારું ગોળ છે, તારું છૂટક છૂટક થઈ ગયું છે, એમ કરીને આ કસ્ટમ છે. જુદી જુદી રીતે નવા વર્ષની એ લોકો પ્રિડિક્શન કરતા હોય છે. આ રીતભાત છે. ફિલિપીન્સ ની અંદર નવા વર્ષે બધા ટપકા વાળા કપડા પહેરીને ફરવાનું, બધાને ત્યાં ટપકા વાળા કપડા પહેરતા હોય છે. આર્જેન્ટિનામાં, કોલંબિયા, ત્યાં એક પ્રથા છે કે નવું વર્ષ આવે એટલે નાના બાળકો, વડીલો, યુવકો બધા જ પોતપોતાના ઘરની આજુબાજુ શેરીની અંદર ખાલી સુટકેસ લઈને ફરે. આપણે બધા ફરતા થઈ ગયા છે, પણ ત્યાં ખાલી સુટકેસ લઈને ફરે. આર્જેન્ટિનામાં પ્રથા છે. કેમ કે તમે ખાલી સુટકેસ લઈને ફરો તો નવા વર્ષે તમારે ઘણું બધી મુસાફરી ભગવાનની દયાથી થશે અને નવા વર્ષે એકદમ છલ્લો છલ તમારી સુટકેસ ભરાશે એવી ભાવનાથી ખાલી સુટકેસ લઈને ફરો. મેક્સિકોની અંદર એક પ્રથા છે, બહુ જ વિચિત્ર પ્રથા છે, કે જેવા તમે અંડર ગાર્મેન્ટ કહેતા કે બંડી અને તમે પહેરો, જે રંગના પહેરો ને એ પ્રમાણે તમારું નવું વર્ષ જાય. લે લીલું પહેરો તો ધન મળશે, લાલ પહેરશો તો તમારું સ્વાસ્થ્ય સારું થશે, અને પીળું પહેરો, પીળી બંદી પહેરો અંદર તો તમને મિત્રો ઝાઝા થશે, અને મિક્સ પહેરો તો કશું નહીં થાય. આ પ્રકારની જુદી જુદી પ્રથા હોય છે. પણ બાલી, બાલી જે ટાપુ છે એમાં નવું વર્ષ કઈ રીતે ઉજવે છે ખબર છે? બધાને પ્રેરણા મળે એવું છે. બાલી આખા દેશની અંદર જેટલા ટુરિસ્ટ આવ્યા હોય, ટુરિસ્ટે કહેવામાં પણ આવે છે. રસ્તા ઉપર કોઈ વાહન નહીં, કોઈ ચર્ચા નહીં, કોઈ ટીવી ઉપર પણ કોઈ પ્રોગ્રામ નહીં, દેશની અંદર પણ કોઈ પણ ઇવેન્ટ નહીં. ટુરિસ્ટને પણ કહેવા આવે છે કે તમારે પણ ગાડીમાં વાહનમાં જવાને આખું નવું વર્ષનો દિવસ બધા જ મૌન પાડી અંતર્દ્રષ્ટિ કરવાનો એ દિવસ એ લોકો ગણે છે, તો વ્યક્તિ નવી બને છે. ઉજવણી કરવાથી તમને એક આભા અને આશા ઉભી થાય કે આપણે નવું નવું નવીન કરીએ. પણ પ્રમુખ સ્વામી મહારાજનો સિદ્ધાંત શું છે કે રંગ બદલવાથી, ઘર બદલવાથી, વ્યવસ્થા બદલવાથી, વિશ્વ બદલવાથી, જગ્યા બદલવાથી તમે નવા થતા નથી. તમારું વલણ, વિચાર અને વર્તન બદલવાથી આપણે નવા થઈએ છીએ. તમે અમને કહેશો કે સ્વામી એ તો બહુ અઘરું છે, સ્વભાવ આટલા વર્ષથી બદલી નથી શકતા એટલે જ ઘરના રંગ બદલીએ છીએ, ઝઘડા રોકી નથી શકતા એટલે તમે સ્થાન બદલીએ છીએ, ઘરમાં ઝઘડ્યા કે પછી હિમાલયમાં ઝઘડ્યા, જ્યાં જગ્યા બદલાય તો આપણને શાંતિ સંતોષ થાય. આપણા મનમાં એક ભૂત ગડી ગયું છે કે હું બદલી શકું એમ છું જ નહીં, આઈ વિલ નોટ બી એબલ ટુ ચેન્જ. પ્રમુખ સ્વામી મહારાજ સામે દ્રષ્ટિ રાખો ને, સંકલ્પે પૂરા કરશે પણ એનો સિદ્ધાંત શું છે? યુ એન્ડ મી કેન રી ઇન્વેન્ટ અવર સેલ્સ, આપણે આપણી જાતને બદલી શકીએ એમ છે. શ્રીજી મહારાજે પ્રથમના 20ના વચનામૃતમાં કહ્યું, જયારે સંતોએ પૂછ્યું કે સ્વામી પોતે પોતાનું સ્વરૂપ જોવું એ પોતાના હાથમાં છે, તમે ને હું આત્મા છીએ એ આપણે ખરેખર આપણા પ્રયત્નથી જોઈ શકીએ એમ છીએ, ત્યારે મહારાજ શું કહે છે કે કે દી એને પ્રયત્ન કર્યો ને ન દેખાયો.
આપણે જો સિન્સિયરલી સત્સંગ મળ્યા પછી, ગુરુ મળ્યા પછી, આવો જોગ થયા પછી આપણે ક્યારે સિન્સિયરલી અને પ્રામાણિકપણે પ્રયત્ન કર્યો અને ન થયું, મળી ગયું એટલે પ્રયત્ન નથી કરતા. જો કોઈ અહીંયા આ સભામાં બેઠેલા હોય અને મને કહે કે સ્વામી અમે ક્યારે બદલી શકીએ એમ છે, ઘણા એવું હોય ને કે કોઈ કાળે આમાં ક્યારે એનો સ્વભાવ નહીં બદલે, જેમ આપણને લાગે છે કે આપણી ચામડીનો રંગ બદલાય જ નહીં, ગમે તેટલું તમે કલર કરો, મેકઅપ કરો, ગમે તેટલા પાવડર નાખો, શક્ય જ નથી, કોઈનો રંગ બદલાતો નથી એવી રીતના. પણ ક્યારે જે શક્ય નથી તો આપણને લાગે સ્વામી જો ચામડીનો રંગ ન બદલાય તો સ્વભાવ ક્યારે બદલાય, પણ એ શક્ય છે. તર્કથી હું આપને સમજાવવા માંગુ છું, જૂનું જે સિદ્ધાંત છે, નવો જો સંકલ્પ તમે જો ગળ્યો અને સાચો કરશો, ઇટ ઇઝ પોસિબલ. કેમ? તમે સતત બદલાવશો. તમે કોણ છો? તો તમે કહેશો કે મારું નામ, તમારું નામ એ જ છે કે જુદું જુદું? જો શેરીમાં નામ જુદું હોય, ઘરમાં નામ જુદું હોય, ગુલામનું નામ જુદું હોય, સ્કૂલમાં નામ જુદું હોય, ભલે ટીચરનું નામ એક હોય, પણ જેટલા સ્ટુડન્ટ હોય ને, સ્ટુડન્ટ દરેક ટીચરને જુદું નામ આપ્યું જ હોય પ્રાઇવેટલી, તમે આપ્યું હશે, અમે આપ્યું હતું, બધા જ એવું હોય કે તમે એમ લાગે કે તમારું નામ છે, નામ બદલાય છે, અટક પણ બદલાય છે, દીકરી લગ્ન કરે નથી બદલાતી, બદલાય છે, ઉંમર બદલાય છે 100%, ફેસ બદલાય છે ને, એમાં કોઈ તમે જો આમાં દાખલા વગેરે બધું બદલાય છે, તમે ક્યારે તમારો ફેસ બદલવાના ક્યાં, જાતે બદલાય છે, બદલાય છે, ઉંમર બદલાય છે, ફેસ બદલાય છે, અટક બદલાય છે. અરે અત્યારે વિજ્ઞાન કે છે, ભલે મોટા મોટા વૈજ્ઞાનિકો નિષ્ણાતો બધાનો એકમત નથી થતો, પણ બહુધા જે વાત કરે છે, હું આપની આગળ વાત કરું છું, સતત તમે પરિવર્તનશીલ છો અને તમે બદલાવ જ છો. વિજ્ઞાન અત્યારે એવું કે છે કે દર 20 વર્ષે તમારું હૃદય છે એ હૃદયના કોષ તમામ બદલાઈ જાય છે, એટલે દર 20 વર્ષે તમારું હૃદય સંપૂર્ણ નવું થાય છે. એવરી 20 યર્સ એવરી સેલ ઓફ યોર હાર્ટ ચેન્જીસ. દર 10 વર્ષે તમારા જેટલા શરીરમાં હાડકા છે, જે હાડકાના એક એક કણ, એક એક સેલ, કોષ એ બદલાય છે સંપૂર્ણ. જે 10 વર્ષ પહેલા હાડકા થાય નથી, આ તદ્દન નવા હાડકા તમારા દર 10 વર્ષે થાય છે. આ તમારા વાળ, અમારે તો ગઈકાલે જ જતા રહ્યા, તમે જે વાળ વધારો છો, કોઈક લાંબા રાખતા હશે, પણ તમને લાગે છે કે અમે કાપતા નથી, હું જન્મ્યો ત્યાંથી આ મારા વાળ છે, 15 વર્ષથી આ વાળ છે, 20 વર્ષથી આ મારા વાળ છે. પણ વિજ્ઞાન કહે છે કે તમારા વાળના એક એક કોષ દર 5 વર્ષે સંપૂર્ણ બદલાઈ જાય છે. ન્યુ હાર્ટ, ન્યુ બોન્સ, ન્યુ હેર. એવું કે છે કે આ તમારા નખ, તમને લાગે તમે કાપો છો એટલે બદલાય છે, એવું નહીં. દર આઠ મહિને તમારા નખ, ભલે કાપો કે ના કાપો, એક એક એના કોષ એ બદલાઈ જાય છે. લીવર, દર 5 મહિને લીવર, તમારું જે લીવર છે, લગભગ વૈજ્ઞાનિકો કહે છે 300 આટલા સભા મંડળ જેવી એક એક ફેક્ટરી કરો, એક એક કેમિકલ બને, એવા 300 ફેક્ટરીઓ તમારા લીવર એવા જુદા જુદા પ્રકારના રસાયણો બનાવે છે. અને લીવરની અજબ ગજબની રીત શું છે કે 10% જતું રહે તો પાછો રીગ્રો થઈ શકે એમ છે, 90% લીવર જતું રહે તો 10% પર તમારું કામ ચાલી શકે એમ છે. પણ એવું કહેવાય છે કે લીવર દર 5 મહિને લીવરના કોષ સંપૂર્ણ બદલાઈ જાય છે. દર 4 મહિને, હવે આવ્યા જે આપણે ખાસ, તમારા રક્તકણ, રેડ બ્લડ સેલ્સ, દર 4 મહિને તમારું બ્લડ બદલાય છે. એટલે બધા કહે છે ને, એમને લોહી ભેગું ના કરો, આપી શકતા હોય તો તમે દાન કરો, એમને 4 મહિને બદલી જવાના છે. એવરી 4 મંથ તમારા રેડ સેલ્સ બદલાય છે. લંગ્સ, ફેફસા, જેની બહુ જ આપણે ઉપયોગ કરતા હોય છે, ફેફસાના એક એક કોષ દર 21 દિવસે સંપૂર્ણ બદલાઈ જાય છે. એટલે આપણે આ સ્વામી હવે બીજો પીવા માંગો નહીં, પીઆર આપો અને 21 દિવસ પછી બને, પણ એવું નહીં. વિડીયો પીને અંદર ચાંદા પડી ગયા હોય ને, એ જે સેલ મરી ગયા હોય એ ન બદલાય, જીવતા હોય બદલાય, સમજી ગયા ને? એટલે ચાંદા તો એમના એમ જ રહે, સેલ બદલાય. જીવતી વસ્તુ એ પરિવર્તનશીલ છે, મરેલી પરિવર્તનશીલ નથી.
તમે પરિવર્તન કરવાના અટકી જાઓ એટલે સમજી જાઓ કે તમે મરવાની આરે આવી ગયા છો. કહી જ ન શકો કે અમે સ્વામી બદલી શકાય એમ છે નહીં. બધું જ બદલાય છે. ચામડી દર 14 દિવસે બદલાય છે. ટેસ્ટ બર્ડ, તમે જે ખારું ખાટું મોડું જે ખાવ છો ને, દર 10 દિવસે જે તમારા જીભ ઉપર ટેસ્ટ બર્ડ છે, દર 10 દિવસે બદલાઈ જાય છે. એટલે 10 દિવસ સુધી તમે મોડું ખાવાની કથા પાડશો તો ટેવાઈ જશે એમ નથી, બહુ અઘરું નથી હોતું. 15-10 દિવસે બદલાતું હોય છે. એવું કહેવાય છે કે ઇન્ટેસ્ટીન, તમારા આંતરડા, એ તમારી ઊંઘમાં કામ કરે, સતત કામ કરતા હોય, સતત ઘસારો છે. 3-4 દિવસે આંતરડાની લાઇનિંગના તમામ સેલ્સ બદલાય છે. ખાલી એક જ વસ્તુ બદલાતું નથી, એ તમારું મગજ. જન્મ્યા ત્યારે 100 અબજ મગજની અંદર કોષ છે, અને તમે જેમ ઉંમર લાયક થતા જાઓ એટલે કોષ જતા જાય, રિપ્લેસ નથી થતા. તમને એમ લાગે કે હું ઉંમર લાયક થયો એટલે અનુભવી ને બુદ્ધિશાળી, એકચ્યુઅલી તમારા એને મારા કરતા બાળકો વધારે બુદ્ધિશાળી હોય છે. આપણે તો ખતમ થવા માંડ્યું છે એમને બોલો, પણ અનુભવ વધતો જાય છે. સ્વામી આપણને એક જ વાત કરે છે, બાપા એક જ વાત વારંવાર આપણને કરે છે કે આપણી પાસે પરિવર્તન કરવાની તાકાત છે. નવા વર્ષે કપડા, રંગ, ઘર, ગાડીઓ, વસ્તુ બધું બદલ્યા હતા. આપણા સ્વભાવ, વિચાર અને વર્તનને વલણ બદલી શકશું તો કોઈ દિવસ તમારું નવું વર્ષ જૂનું થશે જ. નવાનું જૂનું કરવાનું છે જ નહીં, અને જૂનાનું નવું કરવાનું આવશે જ. સિદ્ધાંત આધારે આપણે સંકલ્પ કરશું તો સત્સંગની અંદર કશું નવું નથી કરવાનું. જે આપણને પ્રાપ્ત થયું છે એનું પુનરાવર્તન કરી દ્રઢ કરવાનું, એનો અભ્યાસ કરી અને એ જ રીત પ્રમાણે ચાલવાની વાત આપણે જો દ્રઢાવ કરશું, કોઈ કાળે આપણું મન પાછું નહીં. મગજની અંદર મેં કીધું કે જે કશું એવું પરિવર્તન નથી થતું તો મોટામાં મોટું ધન ભગવાને આપ્યું છે. જૂનું શું છે? સ્મૃતિ. બાપાએ જે આપણને સુખ આપ્યું છે, દર્શન દીધા છે, વાતો કરી છે, ટકોર કરી છે, સંકલ્પ પૂરા કર્યા છે, એની સ્મૃતિની તાકાત અહીંયા બેઠેલા ભાઈ ભાઈ સંતો હરિભક્તો તમામ પાસે અજડાતા છે. નવું શોધ્યા કરતા જૂનાનો ઉપયોગ કરો ને. એક સ્મૃતિમાં કેટલી તાકાત છે? પ્રમુખ સ્વામી મહારાજની એક સામાન્ય સ્મૃતિમાં કેટલી તાકાત છે? હું એવું નથી કેતો કે જેમ દિલીપ ભુક્તાણી કે જેમ વિક્રમ ભુક્તાણી ને એવો કઈક એકદમ આવો નવો ચમત્કાર જેવો પ્રસંગ થયો અને એની જિંદગીભર ભૂલાશે નહીં, એનું જીવનમાં પરિવર્તન આવી ગયું. હું તો કહું છું, નાનામાં નાનું બાપાનું બેસવાનું, બોલવાનું, જોવાનું, વિચારવાનું હોય ને એ પણ તમને બળ આપશે. એક પ્રસંગ મને ક્યારેય ભૂલાતો નથી, અને એક પ્રસંગમાં તમને જીવન જીવવાની સંપૂર્ણ શીખ મળી જશે. સંપૂર્ણ ઘણા બધા ગુણામાં સમાયેલા છે. પ્રસંગ છે સારંગપુરનો, 2 એપ્રિલ 2009. સ્વામીશ્રી 10:15 વાગે પોતાના રૂમમાં બેઠા હતા. આફ્રિકાના બધા હરિભક્તો, સમગ્ર આફ્રિકામાં મોટો ઉત્સવ થવાનો હતો. હરિભક્તો બાપાને મળવા આવ્યા હતા, કઈ મીટિંગ કરવા આવ્યા હતા. બાપા ઉતાવળમાં હતા. નાનચંદ સ્વામીએ કીધું કે બાપા હવે આપણે, સ્વામી કે મારે મીટિંગમાં જવાનું છે. તો નાનચંદ કે સ્વામી આપણે મીટિંગમાં જતા પહેલા આપણે છે ને દવા લેવાની છે, ઈસબ ગુલ પાવાનું છે. એટલે સ્વામી એકદમ ઉતાવળા થઈ ગયા. સ્વામી કે જે પાવાનું એ પાવી દો, મને કઈ યાદ રહેતું નથી શું પીવાનું નહીં પીવાનું. સ્વામી કે કામ કરવાનું છે યાદ રહે છે, પછી હું કામ શરૂ કરું, એટલે વચમાં કઈ પાવાનું નહીં લાવવાનું નહીં લે. કેટલા કડીબદ્ધ, કટિબદ્ધ, કેટલા કાર્ય પ્રતિબદ્ધ. વચમાં દવા લેવાનો પણ એમને વિચાર આવતો નથી. આપણે તો એમને એમ દવા કઈ હોય શું કરશું, જવું ના જવું, મીટિંગ કેન્સલ કરીએ, કાર્ય કેન્સલ કરીએ કે હવે ખલાસ થઈ ગયો, દવા લેવા. સ્વામીએ બહુ સ્પષ્ટ કીધું કે વચમાં મારે કશું જોઈતું નથી. ત્યાંથી અમે લોકો ત્યાં બાપા જે બાજુનો જે ભોજન ખંડ છે, બાપા વ્હીલચેરમાં આવ્યા. પરદેશના બધા હરિભક્તો બેઠા હતા, નાયરોબીના મહેન્દ્ર કાકા, હર્ષદભાઈ રાણા, પછી આપણે અરવિંદભાઈ સાહેબ, આપણે દારેસ્લામના સુભાષભાઈ, પછી આપણે કિસુના આપણે મયુરભાઈ, આ બાજુ તમે જુઓ તો પછી જિંજાના બાબુભાઈ, કંપાના ભીખુભાઈ, રામજીભાઈ, સાઉથ આફ્રિકાના આપણા મુકેશભાઈ, નિરંજનભાઈ, એ બધા જ હરિભક્તો બધા બેઠા હતા. ઘનશ્યામ પથારી પણ હતા.
એમાં હતું કેવી રીતના બધી ખુરશીઓ ગોળાકારમાં ગોઠવી હતી, જે મુખ્ય ચેરમેન હતા બધા આગળ હતા, જે બાજુના હતા એ બધા પાછળ બેઠા હતા, જગા પૂરતી હતી. જોજો સ્વામીની રીત, જેવી વ્હીલચેર આવીને સ્વામી આંખના ઈશારે આમ કર્યું, સાંકે બધી ખુરશી એક લાઈનમાં લાવી દો. સત્પુરુષના દરબારમાં કોઈ આગળ નથી અને કોઈ પાછળ નથી. લાગે તમારી વ્યવસ્થા માટે બધા જ નાના મોટા હરિભક્તો રાજી થઈ ગયા. જો મૂળ મીટિંગ કયા દોર ઉપર શરૂ થાય છે કે ઓલ ઓફ યુ આર ઇક્વલ, સ્વામીના હિસાબે બધા ઇક્વલ છે. અને જયારે સ્વામી આખું આ કર્યું અને તે વખતે પછી અરવિંદ સાહેબ ઉભા થયા અને કીધું કે બાપા, કે બહુ અદભુત લાભ આપ્યો, આપણે આફ્રિકામાં સત્સંગ થયાના 50 વર્ષ પૂરા થયા છે અને નાયરોબીના 10 વર્ષ પૂરા થાય છે, એટલે ન ભૂતોના ભવિષ્યથી એવો ઉત્સવ કરવો છે. અને એમ કરીને આમંત્રણનો સ્ક્રોલ એમના ખોલવા ગયા. બાપા એમ જોયું, બાપા કે ઠાકોરજી લાવો. સન્માન કે રીતભાતમાં ને નાની ખાનગી ઘરની સભામાં પણ એ ઠાકોરજી ભૂલતા નથી. આપણે બે એકલા હોય અને કઈક તમને આપણે તરત લઈ લઈએ, પછી હવે ઠાકોરજીને ધરાવશું. પછી જાહેરમાં તો બધા ઠાકોરજી માંગે, કારણ કે ટેવ પડી ગઈ. પણ જીવમાં હોય ને તો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં ઠાકોરજી દેખાય. એટલે જેવું સ્વામી ઠાકોરજી બોલ્યા ને, એટલે જો મીટિંગની અંદર બીજા સંતોમાં વીરસાગર સ્વામી હતા, જ્ઞાનેશ્વર સ્વામી હતા, નારાયણ સ્વામી હતા, હું હતા, 4 સંતો જ હતા, એટલે અમે 3 સંતો ઉભા થયા ઠાકોરજી લેવા. સાહેબ એ બેસી જાઓ, બેસી જાઓ. એટલે કે બાપા, પણ સ્વામી કહે કે એકનું કામ હોય ત્યાં 3 ન દોડવું. લે ઉત્સાહ ઉમંગમાં પણ સ્વામી છે ને આયોજન ભૂલતા નથી. એટલે હું એકદમ આનંદ થયો, બોલે મિત્ર બાપા બરાબર છે કે કામ નાનું છે. અને 3 શું જાણ સ્વામી કે કામ નાનું નથી, ઠાકોરજી લેવા એટલે કામ મોટામાં મોટું છે. પણ મોટું કામ પણ એકથી પત્તું હોય તો 3 દોડધામ ના કરવી. ભક્તિના વેગમાં પણ સ્વામી આયોજન ખોરવા દેતા નથી. ક્લિયર ક્લેરિટી. જેવા ઠાકોરજી આવ્યા અને પછી આખી આપણે કહીએ કે સભાની આખી બધી વાતચીત શરૂ થઈ. અને જયારે બધાએ વાતચીત કરી અને હજુ તો અરવિંદ સાહેબ કે બાપા, ન ભૂતોના ભવિષ્યથી એવો આપણે ઉત્સવ કરવો છે અને 51 સંતોને એમના મનમાં શું 51 સંતો લાવા છે. એટલે સ્વામી એકદમ હસવા લાગ્યા. સ્વામી કે આપણે તો સમાસ કરવો છે ને. બધા કે હા. સ્વામી કે અત્યારે ટેકનોલોજીનો યુગ છે. સ્વામી કહે કે 10 સંતોથી 51 સંતો જેવો સમાસ થાય એવું આયોજન કરીએ તો કેવું ભાઈ? કે બાપા બરાબર. લે મૂળ તો 51ની ના પાડવી, પણ રીત કેવી છે? આપણે તો હું 51 રહેવા દઉં, બહુ તમે તો વારે વારે કોઈ 51 ના 101 કહેશો, એવું નહીં. દબાવવા, પાછા પાડવા, પોતાની જાતને ઊંચી બતાવી, તો શું તે સ્વામી કહેવાય નવી ટેકનોલોજી? 11 સંતોથી 51નો સમાસ થાય. બધા કે બાપા તું તો વાંધો નહીં, પણ કે બાપા સમયો ભવ્ય કરવો છે. સ્વામી કે અત્યારે બધાને મંદી વર્તે છે, સમાજમાં મંદી વર્તે છે. એ કે બાપા અમને કોઈને મંદી નથી વર્તી. સ્વામી કે તમને ન વર્તી હોય પણ આપણે સમાજમાં રહીએ છીએ, સમાજની ભેગા રહેવું પડે. મુંબઈમાં બોમ્બ ધડાકા થયા તો આપણે ઉત્સવ કેન્સલ કર્યો. ઉત્સવથી જે સમાજ થવાનો હતો એના કરતા કેન્સલ કરવાથી વધારે સમાજ થયો. સમાજને સતત ખ્યાલમાં રાખીને સત્સંગ કરવો એ સ્વામીએ સામૂહિક રીતભાત આપી. બધા હરિભક્તો એ પણ સ્વીકારી અને પછી બધા જ એકદમ વાતચીત કરતા હતા. એમાં સ્વામીએ એકદમ આશીર્વાદ આપીને બધાને કીધું, સ્વામી તમે બધા પર રાજી છે? બે હરિભક્તો ઉભા થઈને શું કે બાપા, જેવી રીતના સંતો તમારા દીકરા છે એમ અમે હરિભક્તો પણ આપના દીકરા માનજો. તરત સ્વામી અટકાયા. સ્વામી કે મહારાજના દરબારમાં અને સ્વામી કે અમારી દુનિયામાં ભેદ રેખા નહીં, કોઈ રેખા જ નથી, બધા જ તમે અમારા વાલા દીકરાઓ છો. આ પ્રમુખ સ્વામીની વાત છે. લેશ માત્ર સંત હરિભક્તની અંદર પણ સ્વામીનો ભાવ એક સરખો. એ કુટુંબમાં સ્વામી આપણને શીખવાડે છે કે બધા માટે તમારે સમભાવ રાખો. આ બધી વાતચીત ચાલતી હતી તે વખતે હરિભક્તોએ કીધું કે સ્વામી તમારી બીમારીમાં પણ અમે તમને પીડો આપ્યો, તકલીફ આપી, અમને માફ કરજો. સ્વામી ગદગદ કંઠે થઈને શું કે, બાપા માફી માંગ. સ્વામી કે માફ તો તમે મને કરજો, તમારી બધાની આશા છે કે હું ત્યાં આવું, હું નથી આવી શકવાનો, તમારો સંકલ્પ હું પૂરો નથી કરી શકતો, એ બદલ તમે મને માફ કરજો. ગુરુ થઈને પણ
ભક્ત હરિભક્તની માફી માંગવાની સાહજિક સ્વામીની રીત. આપણે ઘરમાં માફી નથી માંગી શકતા, ભૂલ હોય તો માફી નથી માંગી શકતા, ના ભૂલ હોય તો ક્યાં વાત જ આવે. સત્પુરુષની લેશ માત્ર કોઈ પણ ભૂલ નથી હોતી, છતાં પણ સાહજિક રીતે પોતે માફી માંગી શકે છે, અંદર અંદર સાહજિક રીતે. એમાં પછી મીટિંગ પૂરી થઈ, હવે સાંભળજો, બધી મીટિંગ પૂરી થાય એટલે બધા રાજી થઈ જાય, નિર્ણય લેવાઈ જાય. પણ મીટિંગમાં ચાર પાંચ જણ જ બોલ્યા હતા, સ્વામી કે હવે મીટિંગ પૂરી થઈ છે, હવે બીજા બધાને બોલવાનો વારો આવ્યો છે. સ્વામી કે જેને જેને બોલવું હોય તો બોલો. બધા કે ના ના સ્વામી, સ્વામી કે ના બોલવું હોય તો નાય બોલો, એવું કોઈ નથી બોલવું, પણ બોલો ખરા. લે આપણે તો ઘરમાં મશીન ગન જેમ હોય, આપણે બોલીએ એટલે બીજાને ચાન્સ જ ના. સ્વામી નાના મોટા બધાને બોલાવે છે, અને છેલ્લે એમાં મહેન્દ્ર કાકા શાસ્ત્રી મહારાજના વખતના હરિભક્ત એકદમ નિષ્ઠાવાન, એમને સ્વામી કહ્યું બાપા આ મીટિંગ તો ઠીક, ઉત્સવ તો ઠીક, આપ સ્વામી તમારી હાજરીમાં અમે બેઠા છે બાપા, અમે જે બધા બેઠા છે એનો છેલ્લો જન્મ છે કે નહીં, અને બાપા તમે વચન આપો કે આ બધાને તમે હાથ પકડીને અક્ષરધામમાં બેસાડશો. ત્યારે સ્વામી બહુ સાહજિક રીતે બોલ્યા, સ્વામી કે બધાને હાથ પકડીને અક્ષરધામમાં બેસાડશું, એમાં મિનમેક ફેરફાર નથી, લેશ માત્ર તમે શંકા રાખતા નહીં, પણ આપણે આ પૃથ્વી પર રહીએ છીએ. જો કોઈ દિવસ પ્રેક્ટિકલ ભૂલતા નથી, પૃથ્વી પર રહીએ છીએ એટલે સંપ રાખવો અનિવાર્ય છે. સંપીને ઉત્સવ કરજો, સંપીને જીવજો, સંપીને એકબીજાનો આદર રાખજો, તો સત્સંગમાં સુખ રાખશે અને આયોજન પણ સફળ થશે. અક્ષરધામના આશાએ આપણે ઘરમાં એકબીજાને ઠેબે ચડાવીએ. તમારા ઘરમાં બધા તિલક ચાંદનોને પૂજા કરતા હશે, કલ્યાણ તો પાકું જ છે. ટ્રેનમાં આપણે બેસી ગયા એટલે ટ્રેન તો બોમ્બે પહોંચવાની જ છે, પણ કમ્પાર્ટમેન્ટમાં એકબીજાના ગળા પકડીએ, ઝઘડા ઝઘડી કરીએ, ઉથલ પાથલ કરીએ, એ તમારો વિષય છે. જો એકબીજાની જોડે મહાન સ્વામી શીખે છે, ઝેરના ઘૂંટડા ગળીને પણ આપણે સંપ રાખવો પડશે. આ જયારે આખી બધી વાતચીત ચાલતી હતી ને, બાપાએ કીધું કે અક્ષરધામ તો આપણું બધાનું પાકું જ છે, પણ આ પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ એટલે સંપ પણ અનિવાર્ય છે. એટલે સંપીને કામ કરજો, કુટુંબમાં, ઘરમાં, કામમાં, મિત્રો જોડે, સત્સંગીમાં, મંડળની અંદર, સુખ શાંતિ માટે અનિવાર્ય છે. અને એમાં અતિ આનંદ અને રમૂજ માટે હર્ષદભાઈ રાણા, તમને ખબર છે, બધાને થયું કે મીટિંગનો સમય પૂરો થઈ ગયો છે, હવે બાપાએ પણ આશીર્વાદ આપ્યા, કામ પતી ગયું. એમાં હર્ષદ રાણા ઉભા થયા કે સ્વામી મારે બે શબ્દ કહેવા છે. અને પછી એના બે શબ્દ એટલે કેવા શરૂ થયા, હવે હર્ષદ રાણા પણ વડીલ હરિભક્તા, એટલે બાજુમાં વિવેક સાગર સાહેબ બેઠા હતા, એટલે બાપા છે ને, જો સત્પુરુષ છે ને બધી જ જાણે રીત ભા. સ્વામીએ ધીરે રહીને છે ને વિવેક સાગર સ્વામીને પેંડાનું બોક્સ આપ્યું, અને સ્વામીએ આંખના ઈશારે કહ્યું કે બધા હરિભક્તોને આવે છો. એટલે હર્ષદ રાણા પોતે કહેતા કે મારે આમ આમ બાપા આમ છે આમ છે, એટલે વિવેક સાગર પહેલા ઉભા થઈને પહેલો જ પેંડો કોને આપ્યો, જે બોલતા હતા ને હર્ષદ રાણાને જોડવામાં આવે, એટલે બોલતા બંધ થઈ જાય. કોઈને બોલતા બંધ કરવા હોય ને તોય મીઠાશથી બંધ કરજો. અત્યારે હું પૂરું જ કરું છું, ચિંતા ના કરતા. અલ્ટિમેટલી સત્પુરુષ આપણને શીખવાડે છે કે બસ એક જ પ્રસંગ છે નાનો, કશું જાયન્ટ નથી, પણ તમારા ઘરની અંદર કેવી રીતના બોલવું, બેસવું, ભક્તિ, પ્રાધાન્ય, એક રસ્તા, સમતા, નિર્ણય લેવાની શક્તિ, આયોજન, પ્રોત્સાહન આપવાની રીત, કોઈ બોલતો એ ના પાડવાની રીત પણ મીઠાશથી. મારે એ કહેવું છે આ બધું પત્યું, અને પછી હર્ષદ રાણાએ કીધું કે બાપા અમારી છેલ્લી એક ઈચ્છા છે કે બધાએ આપની સાથે ફોટો પડાવો છે. નાનંદચંદ સ્વામી સાહજિક કીધું કે બધા હરિભક્તો બધા ઉભા થઈને બાપાની પાસે આવી જાઓ, બાપાની વીલ ચેર હતી. તે વખતે બાપાએ આમ ટકોર કરેલો હતી કે નાનંદચંદ આટલા બધાને ઉભા કરવા, એના કરતા મારા એકની વ્હીલચેર ફેવરિટ હો, તેમાં શું વાંધો છે. 90 વર્ષની ઉંમરે પણ પ્રમુખ સ્વામી બધાને અનુકૂળ થવા જ સતત વિચારતા હતા. આપણા ગુરુ અક્ષરધામમાંથી આવ્યા આ દેહ લઈને સેની માટે, આપણા માટે અનુકૂળ, આ પૃથ્વી પર જન્મ્યા સેની માટે, અનુકૂળ થવા, પૃથ્વીમાં સુખ દુઃખ દેવના ભાવ ગ્રહણ કર્યા સેની માટે, અનુકૂળ થવા,
તમારા સમય ને મારા સમય એ પધરામણી આવે શેની માટે અનુકૂળ થો. તમે ફોન કરો ને ફોન લે, પત્ર લખો ને જવાબ મળે, શેની માટે અનુકૂળ થવા. બીમારીની અંદર પણ પ્રમુખ સ્વામી ત્રણ ત્રણ વાર ચાર ચાર વાર હાથ નતો હલતો અને સ્વામી હાથ ઊંચો કરે એ પણ અનુકૂળ થવા. અને છેલ્લે ધામમાં ગયા પછી પણ સ્વામી જ બોલેલા કે ઘણા હરિભક્તો આવશે, પોતાના દેહને કશું જ ન થવા દીધું એ પણ હરિભક્તોને દર્શન થાય એ અનુકૂળ થવા સ્વામીશ્રીએ આપણી ભેગા રહીને આ ક્રિયા કરી છે. આજના દિવસે મારે એટલી જ વાત કરવાની જે સૌથી અગત્યની છે કે મહારાજનો સિદ્ધાંત હતો કે કેમ કરીને જીવ સત્સંગી થાય, આપણા અંતરની અંદર મૂળ અજ્ઞાન નાશ થાય એ સત્સંગમાં થાય છે. અને સિદ્ધાંતના આધારે આપણે જે જે સંકલ્પ કરશું એ બધા જ સંકલ્પો પૂરા થશે. તો આજે આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે આપણે નવું કશું નથી કરવાનું અને જૂનું એનાથી કશું ગભરાવાનું પણ નથી. જૂનામાં જૂની સ્વામીશ્રીની સ્મૃતિઓ છે, નવામાં નવી મહંત સ્વામીની સ્મૃતિઓ છે. એ સ્મૃતિ આપણા નજર સમક્ષ રાખી જેને જમે તમે ચાહો છો એ ક્યારેય તમારીથી દૂર થતા નથી. થોડા સમય પહેલા અમે બહરેનની અંદર હતા. બહરેનમાં એવું બન્યું કે પહેલી વાર એક મુસલમાન દેશ આખા દેશે ભેગા થઈને પ્રમુખ સ્વામીને શ્રદ્ધાંજલિ અર્પી. ધ હોલ બહરેન નેશન પેડ અ ટ્રિબ્યુટ ટુ પ્રમુખ સ્વામી. પ્રાઇમ મિનિસ્ટરના રેમ નજર નીચર, મિનિસ્ટર ફોર સોશિયલ અફેર્સ એન્ડ લેબર એના પેટ્રનેજની અંદર ઇસ્લામિક અફેર્સ જેનો મુખ્ય હોલ, આખા બહરેનની મુખ્ય મસ્જિદ જે મેઇન મસ્જિદ, મુખ્ય લાઇબ્રેરી જે ઇસ્લામિક લાઇબ્રેરી અને મુખ્ય ઓડિટોરિયમ જ્યાં રાજા પ્રાઇમ મિનિસ્ટરના જ પ્રોગ્રામ થતા હોય, સ્પેશિયલ કન્ડિશનની અંદર પ્રમુખ સ્વામી મહારાજ આ પહેલો પર ધર્મનો કોઈ પણ પ્રસંગ બન્યો હોય તો પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ. અને એ શ્રદ્ધાંજલિની અંદર કોક વાર આગળ ઉપર આપણે વાત કરશું, પણ એક વ્યક્તિ અબ્દુલ રહેમાન અલ દુવાની, એ વ્યક્તિ આવીને જે વાત કરીને ધારદાર વાત, એમણે પોતાની ભાવના રજૂ કરી. પહેલા તો આરબિકની અંદર વાત કરી અને આરબિકનું પછી અંગ્રેજીમાં એને ભાષાંતર કર્યું, એ વાત આપની આગળ મૂકીને આપણે પૂરું કરીએ. પછી એમને અમને એ પણ વાત કરી કે અત્યારે આ સભામાં જે બધા બેઠા છે પ્રમુખ સ્વામીને શ્રદ્ધાંજલિ આપવા બધા ભેગા થયા છે, બધાના અંતરની અંદર એક જ ઈચ્છા હશે, એક જ ઈચ્છા હશે કે એક વાર ફરી પ્રમુખ સ્વામીના દર્શન થઈ જાય તો કેવું, એક વાર પ્રમુખ સ્વામીનો અવાજ સંભળાઈ જાય તો કેવું. What would I give to see him just one more time? What would I give to hear him just one more time? What would I give to receive his ring just one more time? What would I give to see his smile just one more time? Badhana manma em hase ke ek j var mane phari var pramukh swami na darshan thai to hu su su appa tayar chu, hu su su karva tayar chu. આવો એક મુસલમાન એની ભાવાત્મક વાણીમાં અમને જાણ કરતા હતા. પછી એને એક વાત કરી કે યુ મસ્ટ રિમેમ્બર ધોઝ હુ યુ લવ, જેને તમે અંતરથી ચાહો છો તેને આંખો ખોલીને જોવાના હોતા નથી. એક વાર તમારી આંખ બંધ કરો અને ક્યારે તમારી નજર સમક્ષથી જતા નથી કારણ કે તમે એને ચાહો છો. પ્રમુખ સ્વામીને જોવાની રીત કઈ છે? આંખો ખોલીને નહીં પણ આંખો બંધ કરીને. તો આજે પણ આપણે નવા વર્ષે એક પ્રાર્થના કરીએ કે જૂનું એ જૂનું નથી, એ સતત નવું છે, સ્મૃતિ અખંડ નવી છે. જે હવે પણ આપણને સ્મૃતિ થાય છે મહંત સ્વામીના દર્શન કરીની વાણી સાંભળીને આશીર્વાદ લઈ, એ પણ ક્યારેય જૂની થતી નથી, એ અખંડ નવી રહે છે. આ દુનિયાની રીતે આપણે લાઈનમાં ધક્કામુક્કીમાં ગભરાટમાં કઈ ઉભા રહેવાનું નથી કે જૂનામાં નવું કરવું. આપણી પાસે જે ધન પ્રાપ્ત થયું છે, જે સિદ્ધાંત પ્રાપ્ત થયા છે, એ અખંડ નવા ને નવા છે.